સો હાઈ ફ્રેન્ડ ગુજરાતમાં પેરામેડિકલ એડમિશન જેમ કે બીએસસી નર્સિંગ જીએનએમ એ એનએમ ફિઝિયોથેરપી વગેરે કોર્સીસ માટે ઓનલાઈન પાંચમા રાઉન્ડ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જે પાંચમા રાઉન્ડ છે એમાં માત્ર સરકારી સંસ્થાઓની બેઠકો માટે તમારે કોલેજ પસંદગી છે એ કરવાની રહેશે જે પણ ભાઈઓ બહેનોને ફક્ત સરકારી કોલેજમાં એડમિશન લેવાનું હોય અને જે એને આગળ કોલેજ કન્ફર્મ કરેલી હોય તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે ભાગ લઈ શકે છે જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં છે એ તમામ વિદ્યાર્થીઓમાં ભાગ લઈ શકે છે જેણે આગળના રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કર્યો હોય એ વિદ્યાર્થીઓ પણમાં ભાગ છે લઈ શકે છે ભાગ લેવા માટે તમારે કરીને ત્યાર પછી કન્સેટ છે આપવાનું રહેશે તો પાંચમો રાઉન્ડનો કાર્યક્રમ છે આપણે સમજી લઈએ આમાં ફક્ત તમને સરકારી સંસ્થાઓની બેઠકો માટેનો રાઉન્ડ છે યોજવામાં આવ્યો છે તો પાંચમા રાઉન્ડને ઓનલાઈન સોયસ ફિલિંગ છે એ ત્રેવીસ તારીખથી લઈ અને પચીસ દસ સવારે દસ વાગ્યા સુધી તમે ઓનલાઈન કોલેજ પસંદગી છે એ કરી શકો છો કોલેજ પસંદગી કઈ રીતે ટિપ્સ એન્ડ ટ્રેક સાથે કરવી જોઈએ એના પર ઓલરેડી મેં વિડીયો બનાવ્યો છે તમારી લિસ્ટમાં મળી જશે પાંચમા રાઉન્ડ માટે સીટ ફાળવણી છે એ તમને પચીસ દસના દિવસે જાહેર કરવામાં આવશે ત્યાર પછી જે પણ તમારી સીટ ફાળવણી કરવામાં આવે ત્યાર પછી ઓનલાઈન ફી ચૂકવણી છે એ પચીસ ઓક્ટોબરથી લઈ અને સિત્યાવીસ ઓક્ટોબર બપોરે બાર વાગ્યા સુધીમાં તમારે કરવાની રહેશે એક્સિસ બેંકની શાખાઓમાં જે ફી ચૂકવણી ઓફલાઈન છે એ પચીસ ઓક્ટોબરથી લઈ સિત્યાવીસ દસ બપોરે બાર વાગ્યા સુધી કરવાની રહેશે એટલે ઓનલાઈન અથવા ઓફલાઈન તમે ફીઝ પેમેન્ટ છે કરી શકો છો બેમાંથી ગમે ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી ફીસ ભરી લો હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે પચ્ચીસ ઓક્ટોબરથી લઈ અને સિત્યાવીસ ઓક્ટોબર સાંજે ચાર વાગ્યા સુધીનો તમને સમય છે તે આપવામાં આવ્યો છે અત્યારે તમારે લોગિન કરવાનું છે અને જેટલા પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ફક્ત સરકારી કોલેજમાં એડમિશન લેવાનું હોય તો એ વિદ્યાર્થીઓને કન્સ આપવાનું રહેશે અને ત્યાર પછી એને કોલેજ પસંદગી ચેક કરવાની રહેશે આ તમારો જે રાઉન્ડ છે એમાં તમને બીએસસી નર્સિંગ ત્યાર પછી ફિઝિયોથેરેપી જીએનએમ એએનએમ ત્યારે જેટલા પણ કોર્સીસમાં સરકારી સીટો ખાલી છે એના પર ઉપર જ તમને એડમિશન છે આપવામાં આવશે જેટલા પણ ભાઈઓ બહેનોને પાંચમા રાઉન્ડમાં રિપોર્ટિંગ કરાવેલ હોય એ તમામ વિદ્યાર્થીઓને ત્રીસ દસ સુધીમાં પ્રવેશ મેળવેલ સંસ્થામાં રિપોર્ટિંગ છે કરવાનું રહેશે પાંચમા રાઉન્ડનું જ્યારે પણ રિઝલ્ટ આવશે પચીસ તારીખે ત્યાર પછી તમારી ફીસ ભરી હેલ્પ સેન્ટર રિપોર્ટિંગ કરી અને કોલેજમાં તમારે ત્રીસ દસ સુધીમાં રિપોર્ટિંગ છે એ ફરિયાત કરવાનું રહેશે તો અત્યારે જેટલા પણ ભાઈઓ બહેનો સરકારી કોલેજોમાં એડમિશન લેવાનું હોય બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ તો એ લોકોને લોગ કરી કન્સેટ આપીને ત્યાર પછી કોલેજ પસંદગી છે કરવાની રહેશે એડમિશન મળ્યા પછી તમારે સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરવાનું છે તો એના તમામ પ્રકારની વિડીયો ચેનલમાં અપલોડ છે તો જોઈ લેજો વિડીયો તમને પસંદ આવે તો કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો